નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો, મારું નામ ડૉક્ટર નવીન પટેલ. હું અત્યારે પશુ સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે સહસંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું. ખેડૂત ભાઈઓ, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એમાં સ્વસ્થ દૂધ ઉત્પાદનની વાત કરવા જઈ રહ્યા છીએ. તમને ખ્યાલ છે કે આજે આપણે દૂધનો ભાવ ફેટ ઉપર લઈએ છીએ, પણ જ્યારે કોઈ જગ્યાની ક્વોલિટી ચેક કરવામાં આવે તો અત્યારે હાલ સ્વસ્થ દૂધ ઉત્પાદન, જ્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવાનું થાય દૂધ, ત્યારે એનો ભાવ આપણે સ્વસ્થ દૂધ કેટલું છે એના ઉપર થતું હોય છે. તો અત્યારે હાલ આપણે ખાસ અગત્યની એ જરૂરિયાત છે પશુપાલનમાં કે આપણે સ્વસ્થ દૂધ ઉત્પાદન ઉપર તરફ વળીએ. અત્યારે જે કરી રહ્યા છે એમાં ઘણો સુધારો કરવાની અત્યારે જરૂર છે. તો એમાં જે સ્વસ્થ દૂધ ઉત્પાદન કરવાના જે આપણે આધારસ્તંભ કહીએ છીએ એ ક્યાંથી આપણે શરૂઆત કરી શકીએ, તો એમાં પહેલો જે મુદ્દો છે એ પહેલો મુદ્દો એવો આવે છે કે જાનવર આપણું સ્વસ્થ અને તંદુરસ્ત હોવું જોઈએ. તો આપણે સ્વસ્થ અને તંદુરસ્ત પશુની વાત કરીશું. તો સ્વસ્થ પશુ કોને કહીશું? સ્વસ્થ પશુ એવું કહેવાય કે જે આપણે એને કોઈ ઉપર કોઈ હોય નહીં, ધારો કે સાણ વર્ગ્યું ન હોય, એને નવરાયેલું હોય, ખરેટો મારેલો હોય, વાળ ઉપર હોય નહીં, તો દૂધ સમય એને એ સાફસુફી સ્વસ્થ રાખવું જોઈએ. તંદુરસ્ત પશુ એટલે શું? કે એને કોઈ રોગ બીમારી હોવી ન જોઈએ. જ્યારે કોઈ રોગ બીમારી હોય ત્યારે એ દૂધનું જાન એ દૂધ આપ એ આપણે બીજા દૂધની અંદર મિક્સ કરવું ન જોઈએ, તો એ અસ્વસ્થ થશે. ત્રીજી વસ્તુ એવી છે કે જ્યારે આપણે રસી આપી હોય જાનવરને એ સમયે પણ આપણે દૂધ અંદર મિક્સ કરવું ન જોઈએ. હવે ઘણી વખત આપણે દવાઓ આપતા હોય છે, જાનવર બીમાર પડ્યું હોય છે, એટલે ઘણી બધી દવાઓ આપણે દૂધમાં પણ આવતી હોય છે, એટલે કઈ દવાનો કેટલો સમય સુધી એ દૂધનો આપણે દૂધ ઉપયોગ ન કરવો જોઈએ એ પણ ડૉક્ટરના પશુ ચિકિત્સક અધિકારીની આપણે સલાહ લઈ અને આપણે પશુનું એ દૂધ વાપરવું જોઈએ. તો આ રીતે પશુ સ્વસ્થ હોવું જોઈએ અને પશુ તંદુરસ્ત હોવું જોઈએ, તો જ આપણે સ્વસ્થ દૂધ ઉત્પાદન ઉપર આગળ જઈશું.